वचनामृतकार्याणि सत्यो संवन्तडार्सोतीर्णाम् आसो दिशातमने दिवस सायङ्कालने समे श्रीमहाराजगांसीकार्याणि मध्ये वस्ता दरबार माम् ઉત્તરાદા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેરો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને ઉત્તરાદે મુખાર વિંદે

અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી માટે તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જેમ મનુષ્યને એ થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે તે ગુણને દોષતો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી કાંજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠો જોઈને ચાલતો હોય પણ માહિતી તો અતિકામી હોય તેને દેખીને અણસમજો હોય તે કહેજે આ તો બહુ મોટો સાધુ છે અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે છે આ તો અસાધુ છે પણ તે તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય ચાલ્યામાં જણાય ખાતે જણાય પીતે જણાય સૂતે જણાય ઊઠતે જણાય બેઠતે જણાય ઇત્યાદિ કમ ક્રિયાને વિશે જણાય છે અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા કાંજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાવસ્થામાં બગડી જાય છે અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં ને તે ઘાટને ટાળાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે ને ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય તે ઉપર પોતે પોતાના બાળકપણાનામ ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં ને જીવ્યાનો સ્વાદિયો હોય નહીં ને શરીરને દમા કરે જો ને મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો જે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માઉસ તે વા દેવું નથી માટે ઘણેક પ્રયત્ન કરીને શરીરે હું સૂકવી નાખ્યું જેમ શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર તો નિસરે જ નહીં એવી રીતે જે સારો હોય એ તો જ જણાય શરી મહારાજ જેની પ્રશંસા કરે ગુણોની એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો કરે હવે એમાં શરી મહારાજે સુખ મુનિની પ્રશંસા કરી અને એમની પાસે જ રહેતા હતા અને જે કંઈ લખવાનું કામ હોય એ શ્રી મહારાજની જીભ ચાલે ત્યારે આનો હાથ શરૂ થઈ જાય હવે એમ કે છે અમારી પાસેને પાસે રહેતા અને એનો ચડતો ને ચડતો રંગ તો દુનિયામાં રંગ આજે ચડાવેલો હોય તે ધીમે એને ઝાંકો પડી જાય હવે આને ચડતો ને ચડતો રંગ એટલે શરી મહારાજના સ્વરૂપ સંબંધી ચડતો ને ચડતો રંગ એ રહેવો ઘણો કઠણ છે રંગ ઉતરી જાય અત્યારે આજે ગમે એવું કપડું આપણે રંગાવ્યું હોય પણ ધીમે ધીમે ઝાંખું થઈ જાય બે પાંચ વખત ધો એટલે ઝાંખું થઈ જાય એમ શજી મહારાજ પાસે રે અને કાયમ ચડતો ને ચડતો રંગ રે એ અલૌકિક કહેવાય એવો ને એવો રંગ ન રહે ભેગા રહે એટલે કોઈને હેત રહે જ નહીં ધીમે ઓછો થઈ જાય જેમના માતા પિતા ને પરમેશ્વરના સંસ્કાર હોય એને ત્યાં જ શ્રેષ્ઠ બાળક જન્મે એ ગર્ભમાંથી સંસ્કાર એને મળે છે ત્યારે સુખસ્વામી જે છે એ ડભાણમાં અઢારસો ને માં જન્મેલા છે એના પિતા બાલકરામ એમને ત્રણ પુત્ર હતા એમાં જગન્નાથ એમનું નામ હતું જે સુખસ્વામી થશે પાયના પિતા જ્યોતિષને પૂરું જાણતા હતા શાસ્ત્રના પૂરા જાણકાર હતા એને કારણે મુક્તાનંદ સ્વામીએ પોતાના સાધુને એ બાલકરામ શાસ્ત્રને ત્યાં ભણવા મોકલેલા એને કારણે મુક્તાનંદ સ્વામી ત્યાં પધારેલા મુક્તાનંદ સ્વામીના ગુણો જોઈને વિચાર કર્યો ભગવાનનો સંબંધ હોય એમાં જ આવા ગુણ હોય એ રામે મુક્તાનંદ સ્વામીને પોતાના ઘેર પધરાવી ઉત્તમ પ્રકારની રસોઈઓ કરીને જમાડતા સંતોનું પણ એટલું ધ્યાન રાખતા એમણે કહ્યું શાસ્ત્રમાં જે સંસ્કારો લખ્યા છે એ ક્યાંય જોવા મળતા નથી એકા મુક્તાનંદ સ્વામીમાં જોવા મળે છે એટલે બહુ જ ગુણ આવ્યો એને આમને સાક્ષાત પરમેશ્વરનો સંબંધ હોવો જોઈએ નેતર આ ગુણો ન હોય પછી એ બાલકરામ શાસ્ત્ર સ્ત્રીએ મુક્તાનંદ સ્વામી પાસેથી વ્રતમાન લીધા શરીમાને કંઠી પહેરી અને જગન્નાથને પણ મુક્તાન સ્વામી વર્તમાન ધરાવ્યા ત્યારે ઘણા જે નાના હતા કંઠી પહેરાવી સ્વામિનારાયણ ભગવાનની બધી વાત કરી અને એ નાના જ્યારે જગન્નાથ હતા એને સૌ પ્રકારની અપરાવિદ્યા જે કોઈ જાણીની એને શીખવાડેલી હતી ના પિતાએ અને શરી મહારાજે જ્યારે અઢારસો ને છાસઠમાં પ્રભાણમાં મોટો યજ્ઞ કર્યો છે એ કેટલા રૂપાળા કેટલા તેજસ્વી કેટલા બુદ્ધિશાળીને તૈયાર કર્યા અને મુક્તાનંદ સ્વામીને જોઈને વિચાર કર્યો કે આ બાળક જગન્નાથ શરીમાને કામ લાગ્યો છે જોઈને કહેશે એમનો સંકલ્પ એ કરેલો શરી મહારાજ જ્યારે યજ્ઞ કરે ત્યારે એની અગિયાર વર્ષની જ ઉંમર છે તે વખતે શરી મારની તમામ પ્રકારની સેવા કરે છે હવે અગિયાર વર્ષના બાળકને શું ખબર હોય શરી મહારાજ જ્યાં સુધી ડભાણમાં રહ્યા ત્યાં સુધી એ જગન્નાથ શરી મહારાજને પહોંડાડવાનું કેમ સેવા કેમ કરવાની એ રીત જાણતા હતા એની બીજી કથા આગળ કહેવાય ગઈ છે પણ શજે મહારાજનું નામ દીધું છે અત્યારે એ સંબંધમાં થોડુંક વિચારવાનું છે એમનું નામ સજે મહારાજે સુકમુની પાડ્યું છે ભગવાને પ્રશંસા કરતા કહ્યું છે કે જાણે સુખદેવજી ફેરાવ્યા હોય ને શું ચડતો ને ચડતો રંગ જે કીધો એ બહુ મહત્વનું છે કે ગમે તેને ઉતરી જાય એવો ને એવો ન રહે ત્યારે માતા પિતાના જે સંસ્કાર છે પરમેશ્વર સંબંધી એને ત્યાં જ એવો ઉત્તમજીને જન્મ મળે છે આગલા શાસ્ત્રમાં કહ્યું છે જન્મ તો સુલભ છે પણ ઋષિ મુનિઓ ત્યાં ભગવાનના ભક્તને ત્યાં જન્મ થયો એ દુર્લભ છે ત્યારે એ ચડતો ને ચડતો રંગ જે કયો અને પછી એ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવા છે ત્યારે જે એના માતા પિતા ને સંસ્કાર છે ભગવાન સંબંધી એનું જે બાળક છે એને ગર્ભની અંદર સંસ્કાર પડે છે એ માતા પિતા ભગવાનને ધરાવેલું ખાય તો અન્નથી એનું લોહી બંધાય છે માતા પિતા પરમેશ્વરનું સ્મરણ કરે ત્યારે એ સ્મરણના સંસ્કાર એના ગર્ભની અંદર પડે છે જૂના ઇતિહાસો પણ આવા લખાયેલા છે એ ચડતો ને ચડતો રંગ કીધો મુક્તાનંદ સ્વામી જેવા છે મુક્તાનંદ સ્વામીનું શું કીધું એમણે મુક્તાનંદ સ્વામી પણ એમના જે માતા પિતા એ ભગવાનના મોટા ભક્ત હતા એ પણ નાનપણથી આના વિચારમાં જ હતા બહુ જ રૂપાળા હતા બહુ તેજસ્વી હતા પણ એના માતા પિતાને ખ્યાલ આવી જ જાય છે કે આ ભાગ્ય જ ઘેર રે ત્યારે મુક્તાનંદ સ્વામીનું જીવન જન્મથી જ એવું હતું અને ભગવાનને પામવા માટે જાતે પોતે ગાંડા બન્યા એટલે મારો મારા પ્રત્યે ભાવ છે માતા પિતાને બહેનને ઓછો થઈ જાય ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા છે મુક્તાનંદ સ્વામી તો આ સંપ્રદાયમાં માં ગણાય છે બધાને હાચવનારા તમામ શાસ્ત્રો જાણે છે પણ વધારેમાં વધારે કંઈ જાણતા હોય તે સ્વામી જાણે છે સુખ સ્વામી શું જાણે છે કે ભગવાન જ્યારે જ્યારે મુખારવિંદમાંથી બોલે છે એને સ્વામી લખી લે છે મુક્તાનંદ સ્વામીને થોડો સમય લીધો ગુરુને બદલતા બદલતા ઘણો સમય લીધો કે એને ધ્યાનમાં આવતું નથી કોઈ એના જે વિચાર છે નાનપણના એ વિચાર એનો કોઈ મોટા મોટા બુદ્ધિશાળીઓને મોટા મોટા મઠધારીઓને જે આપણ એને વિચારને બેઠો એમને થોડોક સમય લાગ્યો અને આ નાનપણથી સજી મહારાજમાં એટલે સજી મહારાજ જે કંઈ બોલે છે એ બધું સુખ જાણે છે જે કંઈ બોલે છે વચનામૃત જે ભગવાન બોલ્યા છે એના સંશોધન કરનારા સુખ સ્વામી છે જે કંઈ કાગળ લખાવે ભજનનો જ્ઞાનનો વિજ્ઞાનનો એ સુખ સ્વામી ભગવાનની વાણી સાંભળે છે લખે છે એટલે એને બહુ જ સંસ્કાર પડે છે ત્યારે શુક મની મુક્તાન સ્વામી જેવા છે એ શજ મહારાજે જે પ્રશંસા કરી છે એ પ્રશંસા ના કરે નહીતર કારણ કે આગળ જેને ખોટું નીકળે તો તો એ પ્રશંસા નકામી જાય શરી મહારાજ કોઈને આ નથી સારો તે બહુ અનુભવ થયો ત્યારે કે કામ કંઈ નહીં થાય અને એ નિર્ણય જે કરી ઘણા ઘણા મોટા સાધુ છે પણ એમના નામ ન દીધા એમણે કંઈક આગળ પાછળ થાય તો એટલે સુખ સ્વામીનું નામ દીધું એ સુખ સ્વામીનું નામ દીધું એટલે ભક્ત ચિંતામણીના જે પ્રકરણ સંતોના છે એમાં મુક્તાનંદ સ્વામી નામ લખીને ત્રીજે નંબરે સુખ સ્વામી નું નામ લખ્યું એ જે શ્રેષ્ઠ ને મધ્યમ કક્ષા એ જે જે કક્ષાઓ છે લખાણમાં પણ એને લીધી ત્રીજે નંબરે નામ લીધું સુખ સ્વામી ને એક ભગવાનને કરેલી સ્તુતિ છે પ્રાર્થના માળા છે જેમાં આપણે માળા ફેરવીએ તેમ આ રોજ તમે આને ગાજો આ બ્રહ્માંડમાં એવી સ્તુતિ કોઈને ન આવે એ સુખ સ્વામી લખેલી છે શરીરમાં સ્વરૂપ વિશે ભગવાનને પ્રાર્થના કરી કશું તમે મને બીજું કોઈ પણ સુખ આપતા નહીં તમારી મૂર્તિનો સંબંધ રહેવા દેજો ભગવાનને એક પ્રાર્થના કરી થોડુંક શરીરમાં તાવ મેલજો એટલે શરીરમાં હે તૂટેન તમારામાં જાય ત્યારે સુખ સ્વામીની જે પ્રશંસા કરી પણ એ નાનપણથી એવા હવે અગિયાર વર્ષે શરીમાને કામ લાગ્યા એ કેટલી એમની પાસે બુદ્ધિ હોય સ્વામીના પિતાએ કહ્યું છે જગન્નાથ તારી હસ્તરેખામાં તારા પગમાં લલાટમાં એવી રેખાઓ છે કે તું સંસ્કાર નહીં કરી શકે પણ મારા પહેલાં તું સાદું નહીં થતો હું ધામમાં ગયા પછી તું સાદું થજે અને જ્યારે તું સાધુ થા ત્યારે શરીરમાં ન છે એ તેને નાનપણથી કીધેલો હતો એ સંસ્કાર હવે એ સજી મહારાજ એક શબ્દ જે વાપર્યો છે એનો તમે જે અર્થ કરો તો કેટલો સમય લાગે એને તો જે દિવસનો મારો રંગ એને ચડ્યો છે એટલે એને પુરુષોત્તમ જાણે છે એના મી સેવામાં છે એમ નમ ઠેઠોથી ચડતો ને ચડતો રંગ રંગ ચડતો જાય એ તો બહુ જ કહેવાય નહીં ગમે તેના ઉતરી જાય એકા સંસારમાં લગ્ન કરે ત્યારે કેટલી માથા અકૂળ કરે ને કેટલું કરે ને પુરુષ બૈરાને મોઢામાં કોળીઓ આપે ને બૈક પહેલાને મોઢામાં આપે ને કેટલું કરે ને ભેગું ફરે પણ બે મહિના પછી મારા મારી થાય છે એવી થાય છે આડું પડવું પડે ને લા રહેવા દે રહેવા દે હવે આઘો ને તો એ જ લાગણી છે તારે પહેલાંનો તો એ કેમ રંગ ઉતરી ગયો તે ઉતરી જાય ગમે તેને ઉતરી જાય ને ચડતો ને ચડતો રંગ ન રે એવો ને એવો રંગ એટલે જે ભગવાન પુરુષોત્તમને ભજે છે સેવા કરે એવી ને એવી કાયમ ન રહે એ ઉતરી જાય ઉતરી ગયું એટલે એમાં સંસ્કાર નથી અને ચડતો ને ચડતો રંગ રહ્યો હવે રંગ કર્યા પછી એ રંગ ચડતો ને ચડતો રહે એની પાછળ કેટલો એ વિચાર માગી લે અને આ વસ્તુને સમજાવવા કેટલો વખત લે કોઈ રંગારાને તમે પૂછો કે ભાઈ આ ત્યાં રંગ્યું હોય તો આવું ને આવું પહેરેને વાપરે જ રહે કે ના આ તો છ મહિનામાં કલાશ અને અત્યારનો તો મહિનોય ન હેળે હાવ ઝાખાવે તો એમાં સંસ્કાર નથી એટલે થઈ ગયું ત્યારે કેટલાક બાળક હોય એ બગડે છે યુવાન થતા અને કેટલાક યુવાન થતા સુધરે છે એનો એક જ કારણ કે ભગવાનની વિદ્યા એમાં ઉતરી હવે સુખ સામે જે છે એને વિશે ભગવાને કહ્યું કે સૌને વિશે કહ્યું કે આમ ફાટી દ્રષ્ટિ એટલે આમ જોતો જાય તો મહાનિષ્કામી હોય શું સમજે કે આમાં કંઈ છે નહીં એના મગજમાં એવું ઉલટું થતું જાય તો જે અણ સમજવું હોય આમ દ્રષ્ટિ ફાટેલ જોવે અસાધુ છે બીજી બધી વસ્તુ જોવે છે જે જોવાના છે એ જોતા નથી આ અંદર તો એને પેલું હોય કે આમ હા જગતમાં કંઈ નબળે કે આમાં તો કંઈ નથી એક સાધુ પાંચ છ જેટલા ગામ ફર્યા છે પણ ભગવાને પૂછ્યું કે કોને સત્સંગ કરાવ્યો કે બધું જોયું ખરો પણ કોઈ સારો માણસ નથી જોયા પછી નિર્ણય આપ્યો એમાં બલાડુ લાવ્યા ભગવાન દષ્ટાન્ડ માટે બલાડું ઊંધું ગાલીને હાલે લોક જાણે કાં નિષ્કામે છે ના બહુ લોકો નબળા નીકળે છે આવું કરી કરીને તો હવે બલાડુ લાવ્યા ભગવાન બલાળાની નંદસંતોએ વાત લખી છે ભગવાને તો આમ સમજાવ્યું સીધું જ છે એ તો બલાડું ઊંધું ગોઈને ચાલે પણ એની નજર જે છે હાથમાં કંઈ આવું જો તરફ મારી દે આ મારે ત્યાં બે નંબરનો રૂમ છે એમાં પડદો છે એ પડદાની અંદર એ બલાડી બેસી રહે અને જો એને જોયું ખિસકોલો ત્યાંથી પેલું ખિસકોલા ખબર પડે નથી કે બલાડી બેઠી છે તો ત્યાંથી ભૂસકોમાં ખિસકોલું પકડી લે હવે આમ જોઈ ધ્યાન કરતી એવી લાગે ત્યારે એક બલાડી હતી એક મોટું ઘર ભેંસો પુષ્કળ પુષ્કળ માટલા પુષ્કળ એમાં દાખલ થઈ એમાં એક માટલામાં માખણ હતું એ આને ખાવું બલાડીને પછી બે આગી પાછી ગઈ એટલે માટલાનું મોઢું સાંપડું એમાં બલાડીએ મોઢું ઘાલ્યું પરણે પરાણે પરણે એટલે પછી કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યું નહીં એનેથી આમ ત્રાહું કંઈ નીકળે નહીં પછી આમથી આમ ફરી ત્યારે માટલાનો બીજો ભાગ તો તૂટી ગયો પણ એ કાંઠલો રહ્યો તણસેરનો ગળામાં હવે આનેથી દોડાય નહીં ક્યાંય જવાય નહીં કૂદકો મરાય નહીં પછી એને બુદ્ધિ ચલાવી તે પછી એક ઠેકાણે ગઈ ત્યાં ઉંદરડા રહેતા હતા પાંચ છે હાથ છે આને દેખી એટલે પહેલાં ઉંદડા ભાગવા માંડ્યા ત્યાં બલાડે પેલો કાંઠો પહેરેલો ગળામાં રહેલો તણસેરનો ત્યારે બલાડાને ઉંદરડાને વાત કરી કે હે ઉંદર ભાઈઓ હું ગઈતી કાશી અને એમાં ગુરુ મેં કર્યા તે મને આ કંકણની કંઠી પહેરાવી એટલે હવે હું ઉંદડા મારતી બંધ થઈ ગઈશ અને હું કાશીને કેદારને ગઈતી ત્યાં બધી સાધુની બધી વાત સાંભળી એટલે એ ઉંદર ભાઈઓ હું તમને બધાને વાત કરું તો તમારું કલ્યાણ થાય તંતર બેહો એટલે ઉંદરે વિચાર કર્યો કોઈ બલાડીના ગળામાં આવું હોતું નથી માટે આ ચોક્કસ કાશીને કેદારને કંકાણ ગયેલી લાગે છે કે પાછ પાંચનનો ત્રણસરનો કાંઠો હવે એ નીકળે છે ને આધારે પછી ઉંદર બધા આવવા માંડ્યા બધાએ ઉંદરે કહ્યું કે વાત ખરી છે એમની એટલે ઉંદર આવીને બેસી તો આ બેઠી બેઠી વાત કરે કે કાશી હું ગઈ કેવું જાત્રાનું ધામ કેવા સાધુઓ કેવા મંદિરો મહાદેવજીના પછી કેદાર ગઈ હરિદ્વાર ગઈ ઋષિકેશ ફરી બધે મેં સમાગમ કર્યો અને મેં વર્તમાન ધાર્યા કંઠી પહેરી અને બધાએ સાધુએ કહ્યું કે હવે તું ઉંદડી બલાડાને ઉંદડીને કોઈ મારીશ નહીં ઉંદડી ખાઈશ નહીં એટલે મેં એનીમ લીધું છે એટલે હવે હું કોઈને મારતી નથી એટલે ઉંધડાને એમ થયું વાત ખરી છે કંઈક છે ખરું આ પહેરું છે એટલે પણ ક્યાંથી પહેર્યું શું પહેર્યું એ કોઈ ઉંદરડાને ખબર નહીં પછી ઉંદડા બધાએ ભેગા થયા તે દરમાં લઈ ગયા આગળ ઊંડા એમાં જે છેલ્લો ઉંદરડો રે એને આ પકડી લે તારે પેલો કહેવા રે નહીં જો વચમાં ખાય તો તો એ વાત ફેલાઈ જાય કે આ ઉંદરડી આ બલાડું ગમે તે કંઈ ઊંધું છે ખોટું છેલ્લો રહે એને ખાઈ જાય એટલે આમ આમ હાર થાય જવાની એમાં જે છેલ્લો રહે એને જાલી લે અને પછી બેઠી બેઠી ખાય બસેરનો ઉંદરડા નહોતી ખાતી તો હુકાણેલી નહીં એવી એવી જ કારણ કે એક બસે તણસનો હાથમાં આવે એટલે અને જાડો હોય એ પાછળ રહે ઝીણકા ઉંદરડા હોય તે એકદમ હાથ ધર નીકળી જાય પણ આ જાડો પાનચેરીઓ હોય ધીમે ધીમે નીકળે એટલે જાડુ માણે હોય કે શું કે પાતળા પહેલાં નીકળી જાય પછી હું એકલો નીકળીશ પછી એક બુદ્ધિશાળી ઉંદરડો હતો એણે આપણે આ ઓછા કેમ થઈ છે અંદર પેલા આપણે હોઢોઢો હતો અને આ ઓછા કેમ થવા માંડ્યા તો બધાય કહ્યું એ તો ક્યાંક જતા રહ્યા છે આ તો ખાય જ નહીં ને બોલી છે એટલે પછી અને બધો ઉપદેશ કરે છે કાશીનો કેદારનો એ એક બાંડીયો અને ખાંડિયો ઉંધો હતો એને રાખ્યો પાછળ અને એક પાછળ સિંદડી બાંધી કે તું પાછળ રહેજે એ કે કઈ વાતો નહી એટલે આ રહ્યો પાછળ બધાએ કથા સાંભળી સત્સંગ કરી અને નીકળ્યા પેલો રહ્યો પાછળ ઝડપ ઝડપી લીધું પછી ઉંદડા ભેગા થયા કે પેલો ખાંડીયો અને દોરડીવાળો ક્યાં છે તો કે એ તો છે નહીં રાત ચોક્કસ આ ખાઈ ગયેલી પછી કોઈ ઉંદરડું એની પાછ જાય નહીં ઘણી કે આવો આવો તમે શું કામ આમ જતા રહ્યો છો અને હું તો ખાતી નથી એ તો બીજા ક્યાંય ફરવા જતા રહ્યા હોય એમાં તમે અહીં આવો પછી ઊંધો પેલો બુદ્ધિશાળી તો એને કહો અને જવા જેવું નથી આ ખાઈ જ જાય છે એ આડે ગમે તે કંકણ પહેરી લાવે ગમે ત્યાંથી એ શરીર મારે બલાડાનું લાવ્યા બલાડાને જે ચાલવાનું છે એ નીચી દૃષ્ટિએ ચાલવાનું આ બલાડી એરિયે જોજો તમે આમ હાલે ઊંધું ગાલી પણ એની નજર આમ ક્યાં કંઈ છે ક્યાં કંઈ છે ઝડપદંડ માર દે એમ ફાટેલ દ્રષ્ટિવાળા સાધુ હોય તો બીજા એને એમ જાણે કે આ જગતને જોજો કરે છે પછી જગતને જોવે ત્યારે નિર્ણય કરે કે આમાં કંઈ છે નહીં કાંઈ તો પણ નિર્ણય થાય જોયા પછી પણ થાય અને કેટલાક છે તે ઊંધું ગાલીને ચાલે ત્યારે પેલો અણસમજણ હોય એ એમ કહેશે કે આ સાધુ થઈને આમ ચારે બાજુ જોજો કરે છે એટલે સજે મહારાજે બાળકપણાના જે લક્ષણો છે ઉત્તમ પ્રકારના એટલે જે માણસ સારો થઈને બગડે છે બાળ અવસ્થામાં સારો હોય અને યુવાન અવસ્થામાં બગડે ત્યારે એ બગડવાનું જે કારણ છે કુસંસ્કાર આવે અંદર અને યુવાવસ્થામાં સારો ના હોય તો શ્રેષ્ઠ થાય એનું કારણ એમાં સંસ્કાર આવ્યા એ વિશે શરી મહારાજે કીધું એમાંથી આપણે વધારે સમજવાનું તો એ છે કે માતા પિતા સત્સંગી હોય એને છોકરાને ગર્ભની અંદર સંસ્કાર જાય માતા પિતા ગુરુમંત્ર લે તો એ મંત્ર બાળકમાં સંસ્કાર પાડે એવી જૂની કથાઓ પણ ગણી છે પણ એ સજી મહારાજ કહે છે એટલે કોઈનો આધાર લેવાની જરૂર નથી એટલે સારું ને સારું રહેવાનું હોય કાં તો નાનપણથી સારું થયેલું હોય તો એને માતા પિતાના સંસ્કાર છે એ વિશે ભગવાન ઘણું બોલ્યા છે એટલે બાળકને સંસ્કાર જે બાળક રામે જગન્નાથને સંસ્કાર આપ્યા ત્યારે સજી મહારાજને કામ લાગે એટલે ભગવાનના ધામમાં જાય તે પણ પરમેશ્વરના સંસ્કાર લઈને જ જાય અને ત્યાં જે છે એણે સંસ્કાર લીધેલા તે ત્યાં છે અને જાય છે તે પણ સંસ્કાર લઈને જાય છે અને જતા નથી એને પરમેશ્વરના સંસ્કાર નથી અને ભગવાન એનું રક્ષણ કરતા નથી ત્યારે એ વિશે તો આમ ઘણી વાતો બીજી નન સંતોએ લખી છે પણ ટૂંકાણમાં એટલું જ એમાંથી સમજવાનું કે બાળકને તમે સંસ્કાર પાડશો તો તમને તો ગમશે પણ બધાને ગમશે અને જે જે આપણા શરીમાના વખતમાં જે સાધુ થયા એ એમના નથી થયા એ સંસ્કાર લીધેલા છે હજારો થયા પણ એના માતા પિતાના અને પરમેશ્વરના સંસ્કાર લીધા છે એમાં એ આવે અને પહેલામાં ખોટા સંસ્કાર આવે કેટલાક કરીને પછી પડ્યો મેલે છે ત્યારે એમાં રંગ ઉતરી ગયો રંગ એમાં ઉતરી ગયો ફિક્કો થઈ ગયો એ ફિકાસ આવી ગઈ એમાં નહીં એટલે આપણે જે ભગવાનનો સંબંધ છે જે ભગવાનનું ભજન કરીએ છીએ જે ભગવાનના ગુણ ગાય છે એ વધારે ને વધારે કરતા જઈએ તો એ ચડતો ચડતો રંગ છે પણ એ રાખવો ઘણો કઠણ એ ગૌણ પડી જાય કંઈક થાય એટલે ગૌણ પડી જાય કંઈક થાય એટલે ગૌણ પડી જાય ત્યારે એ શ્રી મહારાજે જે સુખસ્વામીની વાત કરી એમના જીવનમાંથી એમના સંસ્કારમાંથી એમના સત્સંગમાંથી ઘણા સંસ્કારો મળી આવે છે એટલા માટે જ ભગવાને વાત કરી ચડતો ને ચડતો રંગ એક એ અને જે ફાટેલ દ્રષ્ટિવાળા હોય તો એ અસાધુ છે એ માને પણ એ આમાં કાંઈ છે નહીં માણા જોવે તો કે આ ધૂળના પુતળા છે એમાં કંઈ નથી કાંઈ વસ્તુ સ્ત્રી જોવે પુત્ર જોવે મકાન જોવે તો ઢેખા મત કશું એમાં પણ જોયા પછી જે નિર્ણય આપે એ વધારે સારો છે અને જોયા વગરનો જે નિર્ણય આપે કરે એ નિર્ણય કોગદાડો વછૂટી જાય પેલો અનુભવ હોય ત્યારે એ સુખસ્વામીની વાત કરી હવે ભગવાન પોતા પોતા પોતે પોતાના સ્વરૂપ અંગેની બાળપણાની વાત કહેશે એટલે આખા બ્રહ્માંડના સંસ્કારનો પોષણ કરવામાં શરી મહારાજ પોતે અગિયાર વર્ષ ઘેર રહ્યા તેમાંથી જ મળ્યા આવે છે એમણે એક સંકલ્પ કર્યો જેમ કાર્તિકજીએ એક સંકલ્પ કર્યો કે મારા માતાનો રુધિર મારે શરીરમાં રહેવા દેવું નથી એવો સંકલ્પ ભગવાને કર્યો ત્યારે આપણે શરીર હાંચવવાની કોશિશ કરીએ ને પછી ભઠ્ઠીમાં ખડકે ઈંટો ખડકે ભઠ્ઠીમાં ભઠ્ઠી મેલે પછી પરદેશમાં ભઠ્ઠી જ છે આમ ગાલીને ચાંપ પડે તે બધું લાલ સડ કલાસ એમાં દેહને હાચવી હાંચવી ને રાખોડો બનાવ્યો નીકળ્યું કોઈનાથી કાંઈ પણ નહીં આમણે શું કર્યું તો કે રુધિર રહેવા દીધું ને શરીરમાં એટલે શરીરનો મો ઉતાર્યો અને પરમેશ્વરનો કર્યો એનું મનુષ્ય ચરિત્ર છે એટલે જેટલું તમે શરીરને હાચવવા જાઓ એટલું જ શરીર પજવે એટલી જ માથાકૂટ કરે જો એને તમે તપને માર્ગે લઈ જાઓને પાછ એકાદશી કરાવો નોમ કરાવો વ્રત કરાવો ઉભે પગે ઘડી ભજન કરતો આ શરીર તો ખરેખર થાય પણ આને શું એર કન્ડિશન લાવો સોફા શેટ લાવો પછી આ બધી કેડલના આનું બધું રામ એ નમા જેટલા પૈસાવાળા છે એ બધા દવાખાનામાં હોતા છે ત્યારે અને આ મજૂરી બિલડા છે અને મજૂરી મકાઈ એકલી ખાય લઠ જેવા છે ત્યારે ભગવાને સંકલ્પ કર્યો રુધિર એ કેટલી વસ્તુ થઈ આ બ્રહ્માંડમાં આ બ્રહ્માંડમાં છે બધા તપસ્વીઓ થવાના છે આમાં આવેલું કોઈ નહીં એમનું પણ છે એમને એવું તપ કરીને કોઈ દેવને પસંદ કરવાના નહોતા કશું પામવાનું નહોતું પણ એ આપણા શિક્ષણ માટે જેમ તમે આ તપ કરશો એમ શરીર તેજસ્વી બનશે અને સુખ આપશે અત્યારે શરીર જ બધાને દુઃખ આપે કારણ કે હાંચ્યું નહોતું હાંચવાનું નાચ્યું હવે તમે ઘરમાં હાપને હાંચવો અને દૂધ પાઓ એમાં શું હક મળે બધાએ શરીરને રાડ પડાવી દીધી છે અને શરીર અવળું ચાલે ધર્મલોપ કરે એટલે પરમેશ્વરને દંડ કરે તે એ તો વળી કસાયથી ન મટે એને દંડ દેવાનું શરીરમાં અને રાડો પાડે બધા જેલ છે એમાં ઉલટા તાજા થઈને પાછા આવે છે પણ આ પડ્યા પડ્યા હુકાય છે શું એણે કર્યું શરીરને તપને માર્ગે ન લઈ ગયો ભોગવાને માર્ગે લઈ ગયો એના રોગ ઉત્પન્ન થાય છે જેટલા ભોગ એટલા રોગ એટલે શરીર શરીર જે છે અને જેટલું તમે એની પાસે તપ કરાવો જેટલું ભજન કરાવો એટલું શરીર કિંમતી બને શરીર મહારાજે એક સંકલ્પ કર્યો કે મારે માતાનો જે રુધિરનો ભાગ છે એ શરીરમાં રહેવા દેવો નથી એટલું શરીર ઉપાડ્યું એ આ બ્રહ્માંડમાં બધાયને તપની પ્રેરણા મેળવી હોય તેના જીવનમાંથી જ મળે એવી છે બીજા કોઈના નહીં બીજાના તપ કેવા હોય કે એકાદશી નકોડી કરે કે ખાઈને પાણી પીવે નહીં અને રાત્રે ઝાપટે બરાબર બસે દાડે ભૂખ્યો હોય એનો હાંધો ડબલ બેહાડે ઉલટો કે આજનું અને રાતનું ભેગું આ એના તપ શનિમાના જીવનમાંથી કોઈને કશું તપ કરવું હોય તો એના સાત વર્ષના જીવનમાંથી જ મળી આવે છે આ મંત્રો સાચા છે એ તમારે જાણવું હોય તો શનિ મહારાજ ના માંથી જ મળ્યા કયા દેવતાઓ કામ લાગે અને કોણ આવી શકે એ શરી મહારાજના જીવનમનામાંથી જ મળી આવે એટલે શરીરમાંનું જે તપનું જીવન છે એ પુરુષોત્તમ નારાયણનું તપનું જીવન છે એમાંથી કોઈ વસ્તુ કોઈને પ્રેરણા મેળવી હોય તો એમાંથી જ મળે એવી છે બીજા તપસ્વીઓ આ સંપ્રદાયમાં બનશે પણ એનું કારણ છે શરી મહારાજ નહીં અહીં કોઈને આવડે નહીં મુક્તાનંદ સ્વામીએ જોઈને કહ્યું કે આખી બ્રહ્મ સૃષ્ટિમાં બ્રહ્માની સૃષ્ટિમાં આવું કોઈ છે એની તપસ્વી એના તપ આગળ આપણું તપ ઢંકાઈ ગયું જેમ સૂર્ય આગળ દીવો એમ આના તપ આગળ આપણો દીવો કાંઈ છે એની ત્યારે શ્રેષ્ઠ મનાતા એણે આવું કહ્યું ત્યારે એમણે જે સંકલ્પ કર્યો કે શરીરમાં માતાજીનો હૃદયનો ભાગ રહેવા દેવો નથી એટલું શરીરને સૂક્યું એમાંથી બધાને પ્રેરણા એમ શું કર્યું સુકવીને બધાને પ્રેરણા આપી ભગવાનનું તપ જે છે એ સાત્વિક અને નિર્ગુણ એ ગમે તેને બોલાવી લાવ્યા એટલે શરીમાના જીવનમાંથી જે સાત વર્ષ વનમાં કાઢ્યા એટલે આખા બ્રહ્માંડને તપની કંઈ પ્રેરણા મેળવી હોય તેનું કારણ શ્રી મહારાજ અને આ સંપ્રદાયમાં અત્યારે જે કંઈ નાના મોટા વ્રતો થાય કે નાનું મોટું તપ થાય એ બતાવનારા શ્રીજી મહારાજ એટલે જે કંઈ માણસને તપ કરવું હોય જે કંઈ જપ કરવો હોય એ બધાની પ્રેરણાનું કારણ ભગવાન સ્વામિનારાયણનું સાત વર્ષનું તપ છે એમાંથી તપના સિદ્ધાંતો આપણા પરમહંશોએ મેળવ્યા છે અને કાયમ એમાંથી શ્રીમાના જીવનમાંથી પ્રેરણા મળતી રહેશે એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછું જેમ હે મહારાજ એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ત્યારે શ્રી મહારાજ બોલ્યા જેમ કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ તેમાં શરીરના દોષ તે શું છે શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય તથા તેમાં ચેડ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વેને જોઈ વળવો તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વીસ પચીસ ગાવની મજલ કરવી તથા બળે કરીને કોઈ એકને મળીને તેના હાડક્યા ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે પણ મનના નથી તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા એ મનનાને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા જે હું આત્મા છું ને સંકલ્પ તકી ભિન્ન છો ને સુખરૂપ છો એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે અને શરીરનું દમન ને વિચારે બે વાના તો ગ્રહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ શ્રી મહારાજે સુખ સ્વામીની અને પોતાની વાત કરી હવે દુર્લભ વસ્તુ બે એમને જાણી ત્યારે ભજનાનંદ સ્વામી શ્રીમાને પ્રશ્ન પૂછ્યો આ જે ઉપલો વિચાર કયો તમે એ મને કરીને રાખે તો ઠીક કે દેહને દમે દમે કે રાખે તો ઠીક ત્યારે આ જે પ્રશ્ન છે એ તો આ દુનિયા સર્જાણી તે દાળની માથાકૂટ ચાલી આવે છે પણ એમાં જોઈએ એટલો મેળ બેસતો નથી જે દેહને દમમાંથી કે મનમાં વિચાર કર્યાથી કેટલાય કે દેહનું દમન કર્યું એકલું તો વિચાર નહીં તે એકલો વિચાર કર્યો તો દેહનું દમન નહીં એટલે દેહખણું રે નહીં દેહ દેહખણું રે તો મનમાં કંઈ વિચાર નહીં તો એ બંધ બેસે કેટલાક મોટા મોટા માણસોએ દેહનું એટલું બધું દમન કર્યું પણ મનનો નહીં એટલે એ જતા રહ્યા પાછા મનનું દમન ન કર્યું મનને દમન એટલે એનું દબાણ ન કર્યું એટલે મન જતું રહ્યું મોટા મોટાનું તપ બી ખલાસ થઈ ગયેલું અને નીકળ્યું કાંઈ નહીં દેહ દમન કર્યું ત્યારે તમો ગુણ નીકળ્યો બહુ છે દેહને એકલું કષ્ટ આપ્યું ત્યારે એમાં કલેશ શરીરને બહુ થયો અને શરીરને છૂટું મૂક્યું અને મનનો વિચાર કર્યો તે પણ બેઠો નહીં એટલે આ બે પ્રશ્ન પૂછ્યા કે આપે જે કર્યું જે દેહને એટલું બધું દમ્યું આપે કે શરીરમાં માતાનું રુધિર ન રહેવા દીધું આ જે વસ્તુ આપે કહી તો મનને દમે તો ઠીક કે શરીરને દમે તો ઠીક એ થાય છે એનાથી ત્યારે દેહને દમી દમી ને એટલું દમ્યા પણ કંઈ નીકળ્યું કાંઈ નહીં બે વસ્તુ ભેગી થાય તો નીકળે એકલું મન જે છે એને દમે તો શરીર ભેકી ગયું છે એ કબજે નહીં રહે શરીરને કબજે કરો ને મનને છૂટું મૂકો તો એ દેહને ખલાસ કરી નાખે એ શરીરમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે દેહના દોષ છે એ દેહને દમને કરીને એ જાય એ દેહના દોષ છે હવે દેહમાં શું છે કે દેહમાં જે શરીરમાં બળ વધે તામસી બળ જે બળથી કાંઈ નીકળે નહીં તો એ શરીરને નુકસાન બહુ કરે એટલું નુકસાન કરે કે હદ વગનું નુકસાન કરે એ તામસ બળ છે શરીર જે છે એમાં બળ વધે એનાથી કોઈ સારું કામ ન થાય એ શરીર બળ વધ્યું એ બળ તો નુકસાન કરે કેટલું કરે કે હદ વાગવાનું કરે આગલા કોઈ કોઈ ભગવાનના ભગતમાં શરીર બળ થોડુંક વધી ગયું ત્યારે નરો ઘરમાં કલેશ આવી ગયો અત્યારે ભગવાનના ભગત સિવાય ત્યાં જે કલેશ છે એ શરીરનો છે હું એ કરે તો કે એક સ્ત્રી હોય ને બીજી લઈ આવે એ શરીરનું બળ વધી ગયું એટલે લઈ આવ્યો બીજું કયું કામ કરે શરીર બળ વધે એટલે કોકના આટક્યા ભાંગી નાખે એ બળે એને નુકસાન કર્યું પછી મજલ કરે બહુ એ શરીર બળ વધ્યું એમાંથી નીકળ્યું કાંઈ નહીં એને દમન કરે શરીરને ત્યારે દુનિયામાં આ પ્રશ્ન ચાલુ જ છે ને ચાલુ રહેવાનો છે પણ એનો જે ઉકેલ છે એ શરીર મહારાજ કરે છે દેહનું દમન અને મનનું દમન એ બે ભેગું જોઈએ એકલે નો થાય શરીરને જે દમવાનું આવ્યું એ પણ અતિ વિચાર માગી લે કે શરીર જેટલું તામસ બળ વધે એનું નુકસાન બહુ થાય એક રાજપુરુષ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા શ્રેષ્ઠ રાજપુરુષ એણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા લખી છે એ પ્રમાણે પાળે તો પોલીસ ખાતાને ઉઠાવી લેવું પડે જે શિક્ષા પત્રી વાંચેલી એ તામસ બળ વધે છે એ શરીર છે એ તામસ બળ કઈ કામ નથી કરી શકતું એ ઉપાધિ લાવીને મેલે તમે કોઈને માર્યું કે તરત જ ઉપાધિ ગમે તેને મારો શરીરમાં બળ વધી ગયું એટલે મારી દેજીમાં તો એક જ કલમ લખી છે કોઈને તમે ક્યારેય મારતા નહીં આ માન્યતા ને જો પેલા હા મેં માર્યું હોય અને ભગવાનનો ભગત હોય પણ એનો બીજો કે હવે હાઈ લબડેલી અને એ મારી ગઈ નમાલી માલી પાડી દે ને શું જોઈ રે આ ભગત પાડી દે એ ઘડી ન બહે બળ વધી ગયું છે એટલે અને એ બળ તામસ ન વપરાય એટલા માટે શિક્ષા પત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પેલું તામસ બળને કયું ધ્યાન રાખજો તમે કોઈને તમે ક્યારેય મારતા નહીં એ તામસ બળ વધી જાય તો મારી દે એ તામસ બળ છે સર્જન કરનારો બળ નહીં અને તમે કોઈ દાડો મરતા નહીં સ્ત્રી માટે ધન માટે રાજ્ય માટે કોઈને મારતા નહીં ત્યારે આ જે તામસ બળ વધે શરીર બળ વધે એટલે નુકસાન કરી નાખે હવે એને દમન કરવાનું એટલે એને વિચાર કરવાનો શરીરને થોડુંક ઠંડુ પાડી દેવું પડશે ઓછો ખોરાક આપવો પડશે ઓછો એને કરવું પડશે બંધ તો કરવું જ પડશે ને તરા ત્યારે આપણા જે શરીરમાં સંતો એ બળને બહુ જ ઠંડુ રાખે બહુ જ ઓછો કરે એ દમન કરતા શરીર ઉપર શરીર એને કબજે રાખતા શરીર કબજે ન રહે એ દેહને કબજે પણ ન રે ને જીવને કબજે શરીર ન રહે ને બીજાને કબજે જ રહેશેનો મનને કબજે ન રહેને ને એટલું બધું આનો કબજો છે એને ઠંડુ પાડવાનું આ સાધન રૂપ છે આ શરીર સાધના કરવાને માટે શરીર એ શરીરને અવળું વાપર્યું અત્યારે આપણે દૂધ હોય કે એને એક છોકરો નાનો ઢોળે બેઠો બેઠો એનો બાપ આપણને ઠપાટ મેળે કે આ ઢોળવાનું છે કે આ ચા પીવાનો છે કે દૂધપાક બનાવવાનું બનાવવાનો છે કોઈ ઘી ઢોળે તો એને તરત જ કે આ ઢોળવાનું છે એમાં શરીર છે એ ઢોળવાનું નથી એ તો સાધના કરવા માટે જ છે પણ એને અવળું બળ જો ચડે તો એ કામ નહીં લાગે શરીરમાંની વાત છે તમામ શાસ્ત્રોનો સાર છે તમામ જ્ઞાનનો સાર છે એમણે કહ્યું છે શરીરને તમારે બેંકવા દેવું નહીં અને શરીર જો બેંક્યું બાળ વધ્યું અને એ બાળ જો અવળું વપરાણું તો આ શરીર હવે જીવશે કેમ એ સવાલ ઊભા થાય છે શરીર મારે તો બીજા વિષયમાં લેશે આખું કે આ શરીરને દમે એટલે શરીર એને કબજે આવે અને પછી શરીર પાસે કામ લઈ શકાય જે કામ લેવું હોય તે અને શરીર કબજે ન રહે તેની પાસેથી કશું કામ લેવાય નહીં એ જીવ પાસેથી મન પાસેથી કામ લે અને અવળું લે આવળું ન લે એટલે દેહ જે છે એને નરમ રાખવાનું અને એક પછી મન છે એ કેટલા ચાળા કરે એ પણ ઘણા કરે એટલે દેહને કેટલીક વખતે ડરડી જાય મન પણ એને દમન કરો તો દેહ કબજે અને મન કબજે જે આપણા મોટા મોટા સાધુ થયા એનું દેહ ને કબજામાં હતું એ કે એમ જ કરે એ દેહને ને ક્યાંક તારે આખો દાડો સ્વામિનારાયણ બોલ બોલ કરવાનું તેનું દેહ બોલ એને કબજામ છે એ કે તારે ભગવાનને પાંચે દંડવત કરવા તો એ કબજામ છે એ કે આટલી પ્રદિક્ષણા કરવી આટલું વાંચવું આટલું કામ કરવું એને કબજામ છે ખાવા એને ઓછું આપે એ કબજામ છે લેશે આપણા જે મોટા સાધુ થયા એને ભગવાન આજ્ઞા કરે એક જ વખત ખાવાનું એક જ વખત ખાવાનું આટલું જ ખાવાનું ત્યારે શરીર એને કબજે છે પૂરું જે શરીરને કે શરીર કરે એને એને કબજે રાખ્યું છે એટલે અને શરીર બેકી ગયું એટલે કબજે ન રહે એ અવળું કંઈક ગમે ત્યાં ભરાઈ જાય જો શરીર કબજે હોય અને મન કબજે ન કર્યું હોય તો એ ગમે ત્યાં જતું રહે અને આખા દેહને ઢળડી જાય અને દેહને ખાડામાં નાખી દે અત્યારે કે મને આવી ખબર નહીં ને મને મન મન ઢી ગયું મારે નહોતો મારવું પણ મન મને કીધું શું કરું આ બધા દુનિયાના ઇતિહાસમાં આ બનાવ બહુ જ બનેલા છે દેહ દમ્યું ત્યારે મન કબજે નહીં મનને કબજે રાખ્યો ત્યારે દેહ કબજે નહીં એ બે ભેગું થાય તો જ થાય કબજે બેન કરવું મનના જે દોષ છે એ હોય એમને કામનો સંકલ્પ હોય વ્યવહારિક કામ કામનો સંકલ્પ હોય કામ શરીરનો નહીં એ મનનો આ ખાવું છે આટા જ માર્યા કરે મોટા ભાગના એ કામ જ થવા ન દે ને એ ખાધાનો સંકલ્પ આ ખાવું છે આ ખાવું છે એટલે આ કાધોડકા આ બધા ગામમાં ત્રશા ના જાય ખાવા હાતરજ ગામત્રાનું તો બાનું છે આ કેમ દોડ્યો જાય છે સાધુ ભાઈ કેમ દોડતો નથી જાય એટલે કહાર કરે અને પેલો એનો શાસ્ત્ર હોય એની હા હોય કે આપણા જમે રાજા આવ્યા પછી બપોરે જમવા બેસે ત્યારે કહાર છે પલાણું છે ઢીકળું કેટલું મેલે અને એક દાડો કહાર મેલે બીજો દાડો લાપસી મેલે ત્રીજો દાડો ખીસડી મૂકે ભાગે આ કઈ ઓછું નથી મોટા મોટા માણસની આખી જિંદગી ખાવામાં જતી રહેલો એક એક દેશ એવો છે એટલી બધી મજૂરી કરે પણ પૈસા બધા ખાવામાં એક નાનું પાડું ખાય એટલું ખાય તો ખાવામાં જ જાય હજાર રૂપિયા કમાય તો અગિયારનું ખાઈ જાય હાજી અને આમ બે હે પચા હાથવાના મૂકે તે સમચી વળી ભરે બધાના પૈસા ક્યાં જાય મહેનત ક્યાં જાય ખાવામાં લગ્નમાં બધા કેમ જાય અને રિહાય કેમ કોઈ ભજનમાં રિહાણો અને હાથ પડાયો કે બધાએ મને કહીને ભગવાનનું ભજન કરવું છે તો આખા ગામને બધું કામ બંધ કે ના આવવું આવશે અને અહીંયા હાથ પડાવે કે હીરાના લગ્ન છે જ્યાં જ્યાં ગામ ધુવાડા બંધ છે પેલા ધુવાડા ચાલો મોઢાના પણ પેલા ચૂલાના બંધ એ જમવાનું છે બધી કમાણી ખેંચી દે પાંચ વર સુધી રીંગણાના શાકનો હાથો નો બે એક પર લગન થવું જોઈએ પછી પહેલાં પૂછે કે શાક કેટલા હતા શાક બાર ફરસાણ ત્રણ જાતના પછી ફરસા ભાઈ લઈ કુવાડે લઈને લાકડા કાપે ફરસા ભાઈ એટલે જેટલું આવે એટલું બધું આમાં કાધાનો સંકલ્પ એ હું આરું કામ કર્યા અને આમાં કાંઈ નીકળે નહીં દૂધ પાક ખાધો હોય મોહન થાળ ખાધો હોય બધું હોવાના ખાધા હોય પણ ત્રણ ચાર વાગે એટલે કોઈ કામનું નહીં નીકળે કાંઈ નહીં એ જિંદગી બગાડીએ ને આ માછલી છે કેટલા સંચલ છે બોલો આ હાથમાં ન આવે તમે નાવા પડો ક્યાંય પણ ખાવામાં એ મરી જાય હવે એનો આંકડો હોય એમાં ગોળ લોટ લોટને એવી ગોળી ભરવે માછલું ખાવા જાય તો એમાં જ ભરાઈ જાય એટલે પછી પેલો મચ્છીમાર ડરડી લે અને પછી બેઠો બેઠો ખાય કાપીને હમળ ખાવા આતર ગયા ત્યારે એ મનના સંકલ્પ હવે આ શું સારું કામ કરે એટલે મનના સંકલ્પ છે પીધાનો જાત જાતનો પીવાનો સંકલ્પ આ પીવું છે આ પીવું છે આ પીવું છે ભગવાન સ્વામિનારાયણે જે ખાવાની વૃત્તિ થાય જે દુનિયામાં બનાવ બનેલો નહીં એવું એવો બનાવ ભગવાને કર્યો કે ગમે તે લાડુ હોય મોહનથાળ હોય ગમે તે હોય એક પથ્થરમાં નાખવાનું એમાં પાણી નાખીને સ્વાદને ભાંગી નાખવાનું અને પછી ખાવાનું આ દુનિયામાં આ પ્રકરણ આવેલું નહીં અત્યારે કોઈએ કહ્યું કે આ કથા છે ટેસ્ટફુલ બહુ છે પણ આને કે ભજ્યા તો આ ટેસ્ટ ને ફૂલ હું આ કર્યા લગ્નમાં રેકોર્ડ તોડી નાખ્યું કે રેકોર્ડ એટલે પહેલાં એ જ કર્યું એનાથી ખરેખરું કહ્યું એ આ મનના દોષ છે નીકળે કાંઈ નહીં ત્યારે આપણા સંતોને ભગવાને જે આજ્ઞા કરી અને દમન અને મનનું દમન બે કર્યું એ શ્રેષ્ઠ સાધુ બન્યા એ મનનો બીજો સંકલ્પ ન કરે ધ્યાન ભજન કથા વાર્તા એ કર્યું ત્યારે મોટા સાધુ બન્યા એનું નામ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી હજારો સાધુ એ બધા જે શ્રેષ્ઠ બન્યા એનું કારણ શ્રી મહારાજ બતાવે તે છે આનો ઉકેલ થાય નહીં કોઈ પાસે અને જગતમાં તો બે વસ્તુ હોય બે વસ્તુ ભેગી તો નહીં જ કારણ કે એને જાણેલો નહીં એટલે દમન બહુ કરે પણ મનમાં કાંઈ મળે અને મનથી માને તો શરીર કબજે હોય નહીં એટલે બે વસ્તુ ભેગી ભાગ્યે જ ક્યાંક થાય એ ભગવાન સ્વામિનારાયણે કરી અને દમન શરીરનું દમન અને મનનું દમન એ બે કર્યું ત્યારે શ્રેષ્ઠ સાધુ થયા ગોપાલનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા ત્યારે હરિભક્તને ના પાડે કે તમે આ દૂધ પાકને એવું ન કરાવો ખીડી શાક કરાવો તોય માને નહીં દૂધના ડેગડા લાવે લોટ લાવે ઘી લાવે સામીએ પછી વિચાર કર્યો કે આ માનતા નથી એટલે દૂધ જે હતું તેને પેશાબ ખાળી આમ ઢોળી દીધું ત્યારે ખબર પડી કે ત્યારે શરીર એને કબજે મન એને કબજે મનને કહે છે વડતાલ ભગવાનના સમય આ જોવા જા ગઢપુર ભગવાનના સમયા જોવા જાય ઉત્સવ જોવા તો મન તરત જ ત્યાં જાય કબજે છે એટલે એટલે શ્રેષ્ઠ માસ બને અને ગ્રસ્તને પણ એ જોઈએ જ ભગવાન જો તમે આ દેહને છૂટું મૂકો તો ગ્રસ્ત હજારો હેરાન થઈ ગયેલા છે પુષ્કળ અને મનનું છૂટું મૂકો તો મનને મારા મારી નાખ્યા અને મનને છોડ્યા રાજ એ બંને જે કબજે રાખવાની રીત ભગવાન સ્વામિનારાયણે સમજાવી કે આને આમ દમન કરવાનું આને આમ દમન કરવાનું અને શરીરનું દમન જે કરવાનું અને એમાં એમ પણ કહ્યું શરીરને સમજાવે મનને સમજાવે કે હું આત્મા છું તે આ સંકલ્પે કામ નહીં લાગે દેહ દેહ પણ કામ નહીં લાગે આ ભોગેલું કામ નહીં લાગે અને મારે છૂટું પડવાનું છે બેમાંથી અને મારે પુરુષોત્તમ નાણમાં જવાનું છે આ એક વિચાર એમાં પણ ભગવાન આવે ત્યારે અત્યારે જે મોટા સાધુને યાદ કરે છે બધાય એનું કારણ એને બે વસ્તુ કરી છે એ તો એટલી બધી કરી છે કે આ બ્રહ્માંડમાં થઈ શકે જ નહીં એટલું શરીર દમન કરાયું ભગવાને એમ કે જે ગામનું જે કૂતરું છે એનો અવાજ આવે ત્યાં સુધી તમારે રહેવું નથી આગળ રહેવું એટલું એની પાસે મનનું અને તનનું દમન કરાયું છે માટે આમાંથી એટલી વાત સમજવાની કે શરીરની પાસેથી ભગવાન સંબંધી કામ લેજો જો પેલું અવળું કામ લીધું તો તો ભૂખા જ કાઢી નાખશે શરીરના અને મનની પાસે એવું કામ લેજો કે ભગવાનનું ચિંતન કરે સ્મરણ કરે નામ સ્મરણ કરે ભગવાનના કોઈ આકારમાં જાય સમયમાં જાય ઉત્સવમાં જાય હજારો સાધુને મનથી જોવે એ તમે મનમાં જોડજો અને જો એ તમે નહીં કરો એ સત્સંગીગ્રસ્તો તો તમે પણ દુઃખી થશો ત્યારે શરીરને દમન કર્યું અને મન કબજે નહોતું તો આખું મન શરીરને ઉઠાવી ગયું છે કોનું કોનું આ દેવતાઓને હાવ ઉઠાવી ગયેલા છે અને દેવતાઓની પ્રતિષ્ઠાને નુકસાન કર્યું છે તો માણસનો તો ધડોસ છે મોટા મોટાની અપકીર્તિ કરાવી એનું કારણ પેલું દેહ કબજે ન રહ્યું અને મન કબજે ન હોય એને તો વળી હાવ ખરાબ પરિસ્થિતિ હાવ જ જાતનું દુઃખ આ જે માણસો જ્યાં ત્યાં જોડાવાને પૂછવાના આશીર્વાદ લેવા જાય છે એને ત્યાં બે વસ્તુ નથી બિલકુલ ત્યાં આ માથાકૂટ છે બધી મારા મારી ત્યાં જ છે પેલું બાર તામસ થઈ ગયું ને એટલા માટે શરી મહારાજે આ બે વાત કરી દેહને કબજે રાખવાનું અને મનને કબજે રાખશો તો દાદા ખાચર સાથી મોટા બન્યા હજારો સાધુઓ મોટા સાથી બન્યા આ એણે કરેલું છે પુષ્કળ કરેલું છે એટલે આ જે શરીરનું દમન અને મનનું દમન એ કયા કયા કારણો છે એ કારણો સાથે સજી મહારાજે સમજાવ્યા છે તેને કારણે એ શ્રેષ્ઠ માણસો બન્યા એ એ બની શકે નહીં એટલે જેટલા શ્રેષ્ઠ માણસો બન્યા અને વચમાં બન્યા અને બનતા રહેવાના છે એ બધાનું કારણ સજી મહારાજ પોતે છે એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછો જે હે મહારાજ એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા જેમ ત્યાગી થઈને ગ્રસ્તને ભોગવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે કાંજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને તેની ઈચ્છા રાખે છે માટે એના સમજામાં એ વાત આવી નથી કાંજે જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આદેશ કરીને એને પ્રાપ્ત થવાનું છે તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોઈશે જેમ કોઈ સતી થવાને ને નિશ્રી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દેમ એ તો જોરે કરીને બાળે અને જેમ કોઈક બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દેમ ન રાખવા દે તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં એવી રીતે વાત કરીને મહારાજ નિષ્કુળાનંદ સ્વામી બીજો વિચાર કર્યો શ્રી મહારાજને કહ્યું કે આ વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે જે પહેલા જે કારણો બતાવ્યા તે કુળાનંદ સ્વામીએ જે વિચાર કયો છે માણસને વિચાર એ વિચાર ફરી જાય એ ટકતો નથી વિચાર છે એ ક્યારે ફરી જાય એ ઠેકાણું નહીં મોટા મોટા માણસોનો જે શુભ વિચાર હતો એ પણ તૂટી ગયેલો છે વિચાર છે એટલે વિચાર એટલે મનમાં એવું વિચાર આપણે આવું કર્યું હોય તો સારું પણ એ આગળ જતું નથી કેટલાકને તો એક ચોવીસ કલાકે ચાલતું નથી વિચાર ફરવી નાખે એ ટકતો નથી એટલે નિષ્કુળાનંદ સ્વામીએ શજી મહારાજને કોઈક વિચારે કરીને આમ થાય છે એટલે એમ કે આપણે આમ કરવું આમ કરવું તપ કરો દેહને દબાવવું એ વિચારે કરીને થાય છે તો એ વિચાર ટકતો નથી કોઈ ન એમને બીજો એક વૈરાગ કહ્યું એટલે આ રાગ જે સંસારી રાગ છે એ મૂકે તો આ સંસ્કાર પડે તો વૈરાગ્ય છે એ પણ નથી કામ આપતો એ ઘણા વૈરાગ કરીને પાછા રાગ કરેલા છે ચૌદાની એ નથી ટકતો ઘેરથી થોડું મેળે અને વૈરાગ કરીને વધારે મેળવે એવી પોણા ભાગનો દુનિયામાં ચાલે એટલે એ પણ નથી ટકતો મોટા મોટા વૈરાગવાળા હતા એને સેવટે રાગ કર્યો છે એ પણ ટકતો નથી અને ઘણા વૈરાગ કરીને પાછા પાછા ફરેલા છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને શુક આવો એક વિચાર કરીએ તો આ ઉપલા કારણો બને જાત જાતના વિચારો ફરે વૈરાગ હોય તોય પણ કેટલાય લોકો વૈરાગને છોડી દીધેલો છે મોટા મોટા વૈરાગ્યશાળીઓ સંસારમાં જોડાઈ ગયેલા છે એ ટક્યો કેમ નહીં તો કે એ લોકો નો ટકે ભગવાન સ્વામિનારાયણે જે આ બે વસ્તુ કહી કે વિચાર છે એ રહેતો નથી અને વૈરાગ પણ એ ટકતો નથી જૂના સાધુઓએ કહે છે એ તો શમશાનનો વૈરાગ છે શમશાનમાં જાય ત્યારે બધાને વૈરાગની વાત કરે કે આમાં કાંઈ મેળવું નહીં કશું વળ્યું નહીં જો આ રાખોડો થઈ ગયો આવું છે પણ ઘેર આવે તો ચોટે પાછો એ કલાકમાં ચોટે પાછો ઘેર એ વૈરાગ ટકતો નથી અને એ શરીર મહારાજ જ જાણે એ નિષ્કુળાન સામેને પણ પૂરો ખ્યાલ ના આવે ન ખ્યાલ આવે એટલે પૂછે મોટા મોટા તપસ્વીઓનો એ વૈરાગ જતો રહ્યો છે મોટા મોટા ઋષિઓ આમ તપ કરતા હતા શરીર ઉપર રાફડા થઈ ગયેલા એટલી ધૂળ ઉપર ચડી ગયેલી અંદર ભજન કરતા હતા પણ એના વિચાર ફરી ગયેલા છે એ આગલી કથાઓ ઘણી છે અને શરીરમાં ના વખતમાં ચાલુ કથા પણ ઘણી છે એ ઉતરી જાય ત્યારે બે વસ્તુ નિષ્કુળાન સામે જે કહી કે વિચાર એ રહેતો નથી વૈરાગ્ય કરીને રહેવાય છે તો કે એ રહેતો એમાં શ્રેષ્ઠ બનવામાં જરૂર શાની પડે છે તો કે સમાગમની જરૂર પડે છે અને સમાગમે કરીને ન થાય તો એ પાપી છે પાપ એટલે એના બીજી ચોટેલો બહુ જ છે એ પાપ છે એટલે ઉખડતો નથી એ ભગવાન જેવા ભગવાને ઉપદેશ કર્યો પણ નથી માન્યો પાપ શું ભગવાન વગર મૂકીને બીજું કરવું એ નરું પાપ જ છે સમાગમ એટલે એવો હોય એનો સમાગમ કરે તો ગમ પડે અત્યારે માસ્તરના દીકરા હોય પણ જો માસ્તરનો સમાગમ ન કરે તેને લખતા વાંચતા ન આવડે અને એનો બાપ એમ કે જા બી એલ એલ બે થઈ જાવ હું તને હાથ ફેરવું છું એ કાંઈ થાય નહીં એ સમાગમ કરવો જ પડે સમાગમ જ્યારે આવ્યો એમાં હજારો બાબત આવી જાય એ સમાગમ છે જેણે જેણે સજીમારનો સમાગમ કર્યો સંતોનો સમાગમ કર્યો એ કેવા બન્યા પણ એ સમાગમ વગર બને નહીં પહેલી તો જતી રહે વસ્તુ પેલી બેહાડ બેહાડ કરે એ ન જાય એ એકદમ જતું રહે ઘડીક વિચાર થાય ને ઘડીમાં હવે નિષ્કુળાન સામેને શું સમજાવે છે સમાગમથી જો હારો ન થાય તો એ પાપી છે એટલો ભગવાનનો સમાગમ કરોડો માણસોએ કર્યો અને મુક્તો તે ગામડે ગામડે જે સમાગમ કર્યો ત્યારે ખબર પડી કે આ પરમેશ્વર છે ને ન પડી એ સમાગમ છે જો એનાથી ન થાય તો એ મહાપાપી છે અત્યારે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દુનિયામાં દવાખાનો હોય ડૉક્ટર શ્રેષ્ઠ હોય એ આમ પ્રયાસ કરે રોગ મટાડે ન મટાડે તો રોગ બહુ જ વ્યાપી ગયો છે એટલે હવે દવા કામ નથી કરતી પાપી છે છે ત્યારે એમને સમજાવે સજી મહારાજ એમ કે છે કે ત્યાગી થઈને ગ્રસ્તના ભોગ ભોગવવાની ઈચ્છા રાખે છે એ ખડ ખાય છે હવે આ છે દૂધપાક ને માલપુડા પહેલું છે મૂક્યા પછી એ ખડ છે હવે ખડ ખાય છે હવે ખડ માં તો શું બીજું હોય ઢોર ખાય ખડને તો બે કોણ ખાય એ ખડ ખાય છે એ અલકુ છે એટલે સમાગમ જે છે એ જ સમજણ પાડે પેલું ના પાડે વિચારે ટકતો નથી વૈરાગ્ય ટકતો નથી ટકે છે આ સમાગમ એક ગ્રસ્ત એક મોટા સંત સમાગમ કાયમ કરતા ત્યાં ત્યારે તો એ સંધામમાં ગયા તો એક ગ્રસ્ત હતા તો એક મંદિર હતું ત્યાંથી જિંદગી કાઢી ઘેર ન ગયા પણ એ સમાગમનું પરિણામ અને સમાગમ કશો ના હોય તો બહુ તો મંદિરમાં જ બે જ મિનિટ ઉભો રહે તો એમાં બીજું કંઈ નીકળે નહીં એને બતાવાય જ નહીં એને તો એ તમો ગુણી છે એમાં સારા ગુણ જે અસત્સંગના એમાં ઉતર્યા જ નથી એને તમે એટલું આઘાભાર આવશે જેમાં દર્શન થાય હવે હેડવા મળે અગા ભરે તું કોણ કહે ત્યાં જ બાજે આ મૂર્તિ સામે જ બાજે એટલે આને વતાવાય જ નહીં કાતનું વાહન કારણ કે ટીપાયેલું નહીં એ સોનું નથી ટીપાયેલું હારી પેટ હોય આ કાતને ટીપાય હાચવું જ પડે ને ઉલટું જરાક ઠોક કરવા ગે કે તૂટે એ બધા કાતના વહાણ છે સમાગમ વગરના છે એ કાતના વહાણ છે એટલે એને હાચવવા જ પડે અને જરાક ઠોક કરવા ગે તૂટી જાય એટલે નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન કહે છે જે ગ્રસ્ત ને ભોગવાના જે ભોગ છે એની ઈચ્છા રાખે ત્યાગી તેને તો એમ કહે છે કે ખડખાય છે જેમ કૂતર્યું છે એ ભૂખ લાગે તો ખડખાય પણ જે સિંહ છે વાઘ એ કોઈ દાડો ઘાસ ન ખાય એ સાત દાડા સુધી ભૂખ્યો પડ્યો રે પણ એ ઘાસ ન ખાય એ લીલો હુંડિયો ઝાડનું કે અમૂલ ડેરીની દાણ એને હું ઘે એ તો ડોબલા ખાય અને સિંહ જે છે એ ખાય જ નહીં એ સીધું બકરું પકડે સીધું માણસ પકડે અને સીધું લો અધ્રમણ ઉતાર દે શરીરમાં પણ એ હુકારો કરે બધા ભાગવા માંડે અને કૂચરું હો કરે તેનાથી કોણ ભાગે ત્યારે એ ખડ ખાય છે ખડ એટલે કાંઈ નહીં એમાં શું ખડ જેમ ડોબા ખાય એમ ભગવાનને પાસે આવ્યા હવે તમે સંસારને ભોગવવાની ઈચ્છા કોઈ રાખો તો એ ખડખાવ છે મને જો ભોગવશો તો તમે સિંહ જેવા બનશો એવા તેમને સમજાવે છે અને ઈચ્છા રાખે છે એ નકામું છે અને ભગવાને એવો પ્રબંધ બાંધ્યો છે એટલી એની ગોઠણ જેમ જેલમાં પૂરે અને ગમે તેવો ગુનેગાર હોય તે એ વંડી ઠેકી નીચે ન પડે ન હોય દહ ફૂટની કે પાંચ ફૂટની એની દિવાલ હોય ચાળી ચાળી પચાસ પચાસ ફૂટની અને ક્યાંય કાણું ન હોય પગથિયું મૂકીને ચડે એવું એ ચડી નીકળી શકે જ નહીં એમ ભગવાન સ્વામિનારાયણે ધર્મની એવી દિવાલ બાંધી છે કે એમાં બીજો મેળ પડે એવો નથી અત્યારે આ સંપ્રદાયમાં ત્યાગીઓને કઈ સોનું હાથમાં પહેરે કે તરત જ એને કે આ ભગવાને ના પાડીને કેમ પહેર્યું લાલ પીળા લુગડા પહેરે કે સ્વામી મારા લગ્નમાં આવજો હવે સ્વામી લગ્નમાં પાટલું કોટ પહેરીને જાય ઉપાજી આવ્યા નહીં રહે જે વેશમાં હોય એ વેશમાં જ જવું પડે પણ એ બાંધેલું એમણે એ ન જાય ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે એ ક્યારે બને આ સત્સંગમાં મેળ બેસ્યો જ નથી એવો ભગવાને દિવાલ બાંધી છે નીકળી શકે નહીં કોઈ આમાં નહીં બહાર જતા એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી વિમુક્ત થાય તારે પેલું પ્રાપ્ત થાય નહીં થાય અહીં મેળ ન પડે કઈ જ ત્યારે એ ભગવાન એના બે દ્રષ્ટાંત આપે છે મારા સત્સંગમાં જેને રહેવું છે એને તો પાળવું જ પડશે ભાવે કુભાવે પણ પાળવું તો પડશે જ અહીંયા અહીં બીજે મેળ જ પડતો ત્યારે જેમ કોઈ સતી થવા નીકળી એમ કોઈ સંસાર મૂકીને ત્યાગી થવા નીકળ્યો અને આવ્યો હવે એ સતી જે છે એ એના પતિ સાથે બળવા નીકળી અને પાહે આવીને એમ કે મારે બળવું નથી તો પેલા જાયલા વગર રહે ને ઉચકીન નાખે એમ ભગવાન કે છે મારા સત્સંગમાં સંસાર મૂકીને જે આવ્યા છે એ સતી સમાન છે એ પતિ સાથે બળે પણ જો પાછી વળે તો એને બળવા દે નહીં એ મારું જે દીવાલ છે એમાંથી બહાર નીકળે તો એ વળવા ન દે તો આ તો કરવું જ પડશે એ પાળવું જ પડે ભગવાન સ્વામિનારાયણ એક એ દ્રષ્ટાંત દે છે બીજું એક બ્રાહ્મણી હોય એ વિધવા થઈ અને સધવાના જેવા લુગડા પહેરવા જાય એવું એવા વસ્ત્રાલંકારો પહેરવા જાય એના સગા પહેરવા દે નહીં એ બ્રાહ્મણમાં એ છે હજુ પણ એમાં એ જ છે ત્યારે શ્રી મહારાજે જે સમાગમ વિશે વાત કરી અયોગ્ય સ્વભાવ રહે છે એને સમાગમ નથી કર્યો એ સમજમાં નથી આવ્યો શ્રી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને જે વાત કરી છે એ એટલી બધી અલૌકિક છે કે એની સામે હજારો દ્રષ્ટાંતો લાવીએ તો પણ એ વાતને પૂરી સમજી શકાય નહીં એટલી એને મહત્વની વાત કરી હવે સમાગમની વાત કરી નિષ્કુળાનંદજીને આ વાત ઓછી નથી એમાં બધું જ આવી જાય છે સમાગમ એટલે સમાગમ એટલે સામે બેસે અને એ તો જે ગમ પાડે શ્રેષ્ઠ એની પાસે બેસે તો ગમ સમજ પાડે પણ બેહવું પડે સામ એટલે સમાગમ વિશે ભગવાને નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું અને સંસારને ખહાલું છે ખાતા નહીં તમે ખાલું જેમ ડૂબું ખાય એ તમે ખહાલું નહીં ખાતા એટલે એણે કાયમ ખહાલું કહેતા હલકું એણે નહીં ખાધું એને શરીમાનું જ્ઞાન ખાધું શરીમાનું સ્વરૂપ એ બધું એનો ઉપયોગ કર્યો એટલે શ્રેષ્ઠ બન્યા અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી નિષ્કુળાન સામેનું જે પ્રત્યક્ષ સમાગમવાળું લખાણ છે એ વાંચતા રહેશે એના ઉપરથી સામેનાને પુરુષોત્તમ જાણશે અને એને ભસતા રહેશે અને ભગવાનના ધામમાં જતા રહેશે નિષ્કુળ આનંદજીનો અભિપ્રાય આપણે લેખ સમાગમ કર્યા પછી એમને શું થયું અને શું કર્યું અને શું જાણ્યું એ સમાગમમાં એટલે સમાગમ તો કરવો જ પડે અને સમાગમ એને શું કર્યો અને સમાગમનો શું પરિણામ આવ્યું એમને વિશે આપણે થોડું હવે સાંભળીએ ભી જો छो नहि वैभोगजी जगतपदारथ जीवने रुचेनहि ना पाना पट पैर नहीं इच्छो नवीन जी शीत ऊष्ण शिरसहिषु राखी कंथा कोपिन जी खटरस खावा नहीं खोडिये जमशुजे मडशे आ धन निगमशु रसु मे मगि प्रीतसहुषु परहरीने

शोक हाण्य वर्ध्यनि सहसु सुख दुख तनुजी निष्कूर्नन्द कहे नहि दयि लाञ्छ जी निष्कुडाने नहि दै निज कुडने लाच्छी अमे जड भर છો જે ભગવાને હવે તમે સંસારની કોઈ પણ જાતના ભીલાશા રાખશો નહીં ખુ ખાશો નહીં એટલે આખું એને કીર્તન બનાવ્યું છે કે જેમ શરીરને રોગ ગમતો નથી એમ અમને કંઈ શરીર પર સારું ધારણ કરવાનું ગમતું નથી અત્યારે ક્યાંથી એ દ્રષ્ટાંત ખોળી લેવા હવે રોગ કોઈને ગમે બધા રાડિયો પડાવે એમ આ દેહ છે એ રાડ્યો પડાવે એ અમેને ઈચ્છીએ ઉષ્ણ સહન કરશો હવે જેને ઘેર સંપત્તિ પાર વગરની છે શું કરવા એ ખાલું ન ખાધું અને ભગવાનનો યોગ રાખ્યો અને મોરે અમારા મથમાં એક મૃલે વિઘન કર્યું હતું ભરત રાજા બધું મૂકીને વનમાં તપ કરવા ગયા એમાં મૃગલામાં એણે હેત કર્યો એક મૃગલી આમ ઠેકડો મારવા ગઈ એનું બચ્ચું જન્મું સવી પડ્યું એને ભરત રાજાએ જાલ્યું જાળીને એને સાચ્યું એમાં જીવ એનો ચોંટ્યો અને બીજો જન્મ લેવા પડ્યો એટલે અમે જડ ભરત જે છે એને વિઘન આવ્યું છે હું વિઘન આવવા નહીં દઉં એટલે ક્યાંય નહીં ચોટું સ્વામિનારાયણ વગર એમ પોતે આ તો ઘણું અર્થવાળું કીર્તન છે એ આપણે સાંભળ્યું અને આ વચનામૃતને સવે સાંભળ્યું છે તો એમાંથી સમાગમ કરવાની બુદ્ધિ બહુ રાખ હરિભગતને મળવું ગામમાં જવું કોઈને પૂછવું અહીં ભગવાનના ભગત ભગવાનનું મંદિર છે કોણ કોણ ભગત છે કેવા છે શું કરે છે એ તમે સમાગમ જેટલો ઊંડો ઉતરશો એટલો તમને ભગવાનનો યોગ બહુ જ થશે જો સમાગમ નહીં કરો તો કોઈ વસ્તુની ખબર પડવાની નથી એ નિષ્કુળાન સ્વામીનો સમાગમ અને ખાલું ખાવું નહીં એ બે વિષયમાં એમને પૂરું ધ્યાન રાખ્યું છે અને આ સ્વામી એમાં બધી રીતે આગળ છે ઈટી વચનામૃત એવી રીતે કારિયાણીનું ત્રીજું વચનામૃત પૂરું થયું शैजानन्द स्वामी महाराजी जय